તો મુખ્ય સમાચાર પર આગળ વધતા પહેલા અહીંયા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રેપો રેટ 6. વ્યાજ દરમાં 25 BPSમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વર્ષના સમયગાળામાં રેપો રેટ 6% થયો. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટ એ આરબીઆઈ માટે મહત્વપૂર્ણ ગણાતો હોય છે ત્યારે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. વ્યાજદરમાં 25 BPSમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો એક વર્ષના સમયગાળામાં રેપો રેટ 6% થયો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. 0.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે રેટ 6.25 હતો તેને ઘટાડીને 6 કરવામાં આવ્યો છે. રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. વ્યાજદરમાં 25 BPSમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો એક વર્ષના સમયગાળામાં રેપો રેટ 6% થયો છે. જે પહેલા 6.25% હતો તેને ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. અને કહી શકાય 0.25%નો અહીંયા ઘટાડો નોંધવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે રેપો રેટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્યારે તેનો રેપો રેટ 6% રાખવામાં આવ્યો છે. એટલે કે ઘટાડો કરવામાં આવ્યો છે. 6.25થી 6% રાખવામાં આવ્યો છે. 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. તો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જે પહેલા 6.25% હતો તેને ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. એટલે કે 0.25%નો અહીંયા ઘટાડો નોંધાયો છે. વ્યાજદરમાં 25 BPSમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એક વર્ષના સમયગાળામાં રેપો રેટ 6% થયો. આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે. જે કામેશે જણાવ્યું, જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર બાબત? કામેશ આપણે જણાવ્યું કે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈને અર્થતંત્રની વાત કરવામાં આવે તો ચોક્કસથી તેના ઉપર સીધી અસર જોવા મળશે. તો બીજી બાજુ એમ પણ કહી શકાય કે લોકો માટે આ એક રાહતના સમાચાર છે. સામાન્ય પ્રજા માટે આ સારા અને રાહતના સમાચાર ગણી શકાય. કારણ કે 0.25%નો જે આરબીઆઈએ રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે જેને લઈને હોમ લોનની વાત કરવામાં આવે કે કાર લોનની વાત કરવામાં આવે તો જે અલગ પ્રકારની જે લોન છે તેમાં બેઝિક પોઈન્ટનો જે ઘટાડો થયો છે, 25 BPSનો જે ઘટાડો છે તેને લઈને હોમ લોન અને કાર લોન સહિતની વિવિધ લોનના દરોમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જે બિલકુલ કામેશ કામેશજી જે રીતે કહી શકાય કે સામાન્ય વ્યક્તિ માટે આ એક રાહતના સમાચાર છે. સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જે રેટ 6.25% હતો તેને ઘટાડીને 6% કરવામાં આવ્યો છે.